हेलो गुड मॉर्निंग मित्रों, बीजू चैप्टर आपणे पूरू करी नाख्यू छे। हवे खास मारे छे बीजा चैप्टर में लगभग बधा टॉपिक तमने विधेय कोने कहेवाय, संबंध कोने कहेवाय, बहु व्यवस्थित अने सारी रीते तमे समझा छो। हवे मारे तमने एक छोड़ूक वधारानुं नॉलेज में आपणे जावू छे तो कोईपण विधेयना प्रदेश अने विस्तार में, कारण के बधाईनी अंदर शुं थतुं होय छे કે પ્રદેશ અને વિસ્તાર જેવું વિધેય આવે એ પ્રમાણે આપણે કામ કરવું પડતું હોય છે। અમુક મુદ્દાઓ જ્યારે તમને મેં કીધા હતા એ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના, વર્ગમૂળ આવે ત્યારે શું કરવાનું, છેદમાં પદ હોય ત્યારે શું કરવાનું, સમય વિધેય હોય ત્યારે શું કરવાનું, લોક તો આપણે આવશે નહીં અત્યારે, પછી આગળ જતા આવશે એટલે એની ડીપમાં ચર્ચા ત્યારે કરશું। તો વિધેયનો પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવો, એના થોડાક એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરીએ તો તમારા મનમાં જ્યાં ક્યાંય પણ હજુ સંશય રહી ગયો હોય કે નવો દાખલો આવે ત્યારે મારે શું કરવાનું, ઓકે, તો એના વિશે થોડી પ્રેક્ટિસ કરીએ તો તમને એનો અંદાજો વ્યવસ્થિત આવી શકે કે કેવો દાખલો હોય ત્યારે શું કરવાનું હોય। તો ચાલો મિત્રો આપણે કરીએ મજાના પ્રદેશ અને વિસ્તાર મેળવવાના દાખલાની, વધારાના એક્સ્ટ્રા દાખલાની પ્રેક્ટિસ। ચાલો અહીં તમારી સામે છે એ પ્રશ્નો મૂક્યા છે મેં। પહેલો પ્રશ્ન છે કે એફ ઓફ એક્સ બરાબર રૂટ ઓફ એક્સ માઇનસ થ્રી, આનો આપણે પ્રદેશ અને વિસ્તાર મેળવવો છે। હવે કોઈ પણ વિધેય વર્ગમૂળની અંદર હોય તો એ વર્ગમૂળની અંદર આવતા ચલ એક્સનું મૂલ્ય છે, આ બેની બાદ બાકી છે વર્ગમૂળની અંદર x માઇનસ થ્રી, તો x માઇનસ થ્રી છે એ કોઈ દી ઋણ ન હોય, કાં તો શૂન્ય હોઈ શકે અને કાં તો ધન, કારણ કે ધન વાસ્તવિક સંખ્યાના જ આપણે વર્ગમૂળ મેળવી શકીએ છીએ। એટલે વર્ગમૂળની અંદરનું પદ છે x ઇઝ x માઇનસ થ્રી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો આપણે કહી શકીએ। આપણે ઇનપુટ શું દાખલ કરી શકીએ, પ્રદેશ મેળવવો મતલબ કે આપેલા વિધેયમાં આપણે ઇનપુટ શું આપી શકીએ છીએ, એ જે એક્સની જે કિંમતો તમે એમાં મૂકી શકો અને એને સંગત તમને જો મૂલ્ય મળી શકતા હોય તો આવી આવા ઇનપુટ છે એના પ્રદેશની અંદર લઈ શકાય, ઓકે। એટલે વર્ગમૂળ આવતું હોય, સમય વિધેય હોય અથવા તો છેદમાં કોઈ પદ એ રીતે આવતું હોય તો ત્યારે થોડા રિસ્ટ્રિક્શન લાગુ પડતા હોય છે। તો અહીં આપણને વર્ગમૂળનું રિસ્ટ્રિક્શન લાગુ પડે છે કે વર્ગમૂળની અંદરના પદનું મૂલ્ય હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો જ રહેવું જોઈએ। એટલે હવે આ ત્રણને ઓલી બાજુ લઈ જાઓ એટલે એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ત્રણ મળ્યું આપણે, મતલબ આ એનો પ્રદેશ મળી ગયો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, એટલે આ બાજુ જવાનું ત્રણ અથવા ત્રણથી મોટા, મોટા એટલે કેટલા, તો કે અનંત સુધીના મોટા, ઓકે। એટલે આપણને આનો ડોમેઇન મળી ગયો, તેથી ડોમેઇન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ પણ છે એટલે 3 થી ઇન્ફાઇનાઇટ। જો મિત્રો ઇન્ફાઇનાઇટ આવે ત્યાં તો આપણે વિવૃત અંતરાલ જ કરવાનું હોય છે, આગળ પણ કરતા આવ્યા છીએ, કારણ કે અનંત છે એ કોઈ નિશ્ચિત સંખ્યા નથી એટલે અહીંયા આપણે સંવૃત અંતરાલ મૂકી શકતા નથી, તો અહીંયા વિવૃત અંતરાલ, એટલે આપણને આપેલા વિધેયનો પ્રદેશ ગણ મળી ગયો છે 3 થી ઇન્ફાઇનાઇટ, ઓકે। હવે આપણે એના વિસ્તારની વાત કરીએ, વિસ્તાર મેળવવો એટલે શું, પ્રદેશ મેળવવો એટલે એક્સના કયા મૂલ્યો છે એ આપણે લઈ શકીએ એ પ્રદેશ મેળવવો કહેવાય, અને વિસ્તાર મેળવવો એટલે એક્સની કિંમતોને સંગત વાયની કઈ કિંમતો આપણને મળી શકશે, વાયમ શું મળી શકશે આપણને, એનો જે કોણ આપણે લખીએ એને એનો વિસ્તાર કહેવાય। તો વિસ્તાર માટે આપણે આ જે પદ આખું આપ્યું છે એના માટે હવે વિસ્તારની વાત કરીએ, તો આ એફ ઓફ એક્સ છે એના બરાબર વાય લઈ લઉં તો વાય બરાબર રૂટ એક્સ માઇનસ થ્રી, હવે બે બાજુ વર્ક કરી દઉં તો y સ્ક્વેર બરાબર x માઇનસ 3, પછી આ ત્રણ ઓલી બાજુ લઈ x ને કરતા બનાવવાનું x બરાબર y સ્ક્વેર પ્લસ 3। તો મિત્રો અહીંયા આપણે જે x બરાબર y સ્ક્વેર પ્લસ 3 આવ્યા છે તો આની અંદર આપણે y ની જે x છે એ આપણે 3 થી મૂકી શકીએ, અથવા તો અહીં લ્યો તો પણ ખબર પડે કે x 3 થી મૂકો તો આનું મૂલ્ય કેવું મળે, હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો જ મળશે તમને, ઓકે। અહીં ત્રણ મૂકશો તમે પહેલી એક્સ ની કિંમત તો ત્રણ માઇનસ ત્રણ ઝીરો થશે, ઋણ તો નહીં જ મળે વર્ગમૂળ છે એટલે, એટલે આટલું પણ કદાચ તમે નહીં કરો તો ચાલશે, ઓકે। તો વાય છે અહીંયા ઝીરો, વાય નું મૂલ્ય હંમેશા ધન જ રહેશે, ઝીરો અથવા ઝીરો થી મોટું જ રહે, ઓકે। એટલે અહીંયા પણ તમે ડાયરેક્ટલી અહીંથી પણ કહી શકો કે વાય આમ છે એ હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો રહેશે, ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 3 થી ઇન્ફાઇનાઇટ માટે, ઓકે। એટલે આપણને અહીંયા આનો વિસ્તાર મળશે રેન્જ ઓફ f બરાબર 0 થી ઇન્ફાઇનાઇટ, 0 થી લઈ અને અનંત સુધી એના વિસ્તારની અંદર સંખ્યાઓ આપણને મળી શકશે, કારણ કે આની અંદરનું મૂલ્ય ક્યારેય ઋણ નથી મળવાનું આપણને,
આયા x ની કિંમત 3 મૂકીએ ત્યારે 0 મળે એટલે ઇક્વલ ટુ 0 મળી શકે અને બાકી કમી કિંમત મૂકતા જશો આપણે 3 થી મોટી કિંમતો તો બાકી ધન જ મળશે અને ઈ ધન બાકી જે મળશે એનું મૂલ્ય ધન જ મળશે આપણને વર્ગમૂળ કાઢશું એટલે ઓકે એટલે આ પ્રમાણે આપણને y નું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 બહુપદી તો આ સમય વિધેય થયું કહેવાય તો સમય વિધેય માટે આપણે આ વિધેય નો પ્રદેશ નક્કી કરવો હોય તો પ્રદેશમાં એટલું ધ્યાન રાખવું પડે કે છેદ જે સંખ્યા માટે શૂન્ય થતો હોય એ સંખ્યા આપણે લઈ શકીએ નહીં એના પ્રદેશમાં તો અહીંયા આપણે 4 માટે શૂન્ય થાય ને છેદ અંશ પણ શૂન્ય થઈ જાય પણ આપણે x ઇઝ નોટ ઇક્વલ ટુ 4 ઓકે x બરાબર 4 નો લઈ શકીએ બાકી કોઈ પણ સંખ્યા તેથી ડોમેન ઓફ f બરાબર r માઇનસ 4 થશે હવે આ થયો આપણો હવે આ પ્રદેશ મળી ગયો છે આપણને હવે એનો વિસ્તાર મેળવવો છે વિસ્તાર એટલે એનો ym મેળવવાનો છે તો ym મેળવવા માટે f ઓફ x એટલે y કહી દઈએ આપણે આ 4 માઇનસ x ના છેદમાં x માઇનસ 4 તો y બરાબર અંશમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો આ x માઇનસ 4 થઈ જાય છેદમાં પણ x માઇનસ 4 જ છે તો આ બે કેન્સલ થઈ જાય એટલે આનું મૂલ્ય 1 તો y બરાબર આપણને ખાલી માઇનસ 1 મળ્યા છે એનો મતલબ x ની તમે કોઈ પણ કિંમત આની અંદર કારણ કે બે સરખા જ પદ છે ખાલી માઇનસ કોમન કાઢ્યો એટલે અંશ છેદ સરખા જ થઈ જાય છે તો અંશ છેદમાં મૂલ્ય સરખા જ હોય તો બે કેન્સલ થઈ જાય કેન્સલ થઈ જાય તો માઇનસ 1 હા આ કેન્સલ થઈ જાય છે એનો મતલબ આપેલા વિધેય માટે આપણે અહીંયા ચારે બે કેન્સલ કરીને જ માઇનસ 1 જ રાખીએ તો શું વાંધો છે એમ સીધું ન કરી શકીએ આપણને જે વિધેય આપ્યું છે એના માટે આપણે કહેવું પડે કે ભાઈ અહીંયા અત્યારે આ વિધેય છે તો એના માટે આપણે છેદમાં x માઇનસ 4 છે ભલે પછી માઇનસ કોમન કાઢ્યા પછી ઉડી જાય છે તો આપણે અહીંયા માઇનસ 4 નો લઈ શકીએ આપણે એના પ્રદેશમાં કેવું જ પડે પછી આપણે અહીંયા એનો વિસ્તાર નક્કી કરતા હોઈએ ત્યારે આપણે માઇનસ કોમન કાઢીએ અને બે કેન્સલ કરીને મૂલ્ય સીધું જ ખાલી માઇનસ 1 જ મળ્યું છે ઓકે નથી ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 કાંઈ નહીં બે કેન્સલ સીધા થઈ ગયા છે તો આપણને સીધું જ મૂલ્ય મળી ગયું છે માઇનસ 1 તો આનો વિસ્તાર શું થયો કહેવાય તો કે રેન્જ ઓફ f બરાબર ખાલી માઇનસ 1 એકાંકી ગણ થયું કહેવાય એકચ્યુઅલી વિધેય અચળ વિધેય જ કહેવાય પણ જેનો વિસ્તાર એકાંકી ગણાવ તો એને આપણે અચળ વિધેય કહેલા અચળ વિધેય છે એક્ચ્યુઅલી પણ અત્યારે આપણને આપેલું છે x 4 એટલે આપવા 4 તો આપણે r માંથી બાદ કરવા જ પડે ઓકે તો એકદમ સેલો દાખલો છે એના પછી આપણે હમણાં જ વાત કરી હતી f ઓફ x બરાબર ખાલી મોડ હોય તો મોડ નું મૂલ્ય તો હંમેશા કેવું હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને માનાંક વિધેયને કોઈ રિસ્ટ્રિક્શન રહેતું નથી મતલબ કે x ની કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે પસંદ કરી શકો r માંથી ઓકે તો f ઓફ x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે ઓકે તો આપણે કહી શકીએ કે ડોમેન ઓફ f થશે આનો r તથા રેન્જ ઓફ f થશે 0 થી ઇન્ફાઇનાઇટ અહીં તમારે કાંઈ બીજી કેલ્ક્યુલેશન કે કાંઈ કરવાની જરૂર ન પડે માત્ર આનો સીધો ડોમેન અને રેન્જ સીધી લખી શકો કારણ કે આને કોઈ રિસ્ટ્રિક્શન નથી છેદ નથી કાંઈ નથી તો પછી આયા કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો એટલે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે મોડ x - 1 નું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ મળે આપણને એટલે એનો ડોમેન છે એ r થયો કહેવાય અને એની રેન્જ છે એ 0 થી ઇન્ફાઇનાઇટ થઈ કહેવાય એમાં કોઈ જાતની કેલ્ક્યુલેશન જ નહીં આવે ચાલો હવે એના પછીનો છઠ્ઠો છે એની અંદર f ફ્રોમ n ટુ r f ઓફ x બરાબર 1/x આપ્યું છે હવે મિત્રો જો હવે આ પ્રદેશ આપણે મેળવવાનો નહીં થાય કારણ કે પ્રદેશ તો ઓલરેડી અહીં આપી દીધો છે આપણને n છે એ જ પ્રદેશ છે ઓકે હવે r ની વાત નથી કરવાની આપણને જો પ્રદેશ આપી દેવામાં આવ્યો હોય તો આપણે એ પ્રદેશને જ અનુસરવાનું છે કે આ પ્રદેશની આમાં કિંમતો મૂકવાથી આપણને શું મળે છે તો કે f ઓફ આમાં 1 મૂકીશ n 1 થી સ્ટાર્ટ થશે તો f ઓફ 1 બરાબર 1/1 બરાબર 1 પછી 2 મૂકીશ તો 1/2 પછી 3 મૂકીશ તો 1/3 4 મૂકશું તો 1/4 ઓકે આ રીતે આગળ ચાલે જ રાખે હવે જો આ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા આગળ n આપ્યો હોય કે z આપ્યો હોય પૂર્ણાંક સંખ્યા આગળ ત્યારે એનો
જે આપણને વિસ્તાર ગણ મળશે એ પૂર્ણાંક ટૂંકમાં જે કાંઈ હશે એ સંખ્યાઓના સ્વરૂપમાં મળશે, એને આપણે આ રીતે અંતરાલમાં ન દર્શાવી શકીએ આગળ ગણ્યા હતા એ પ્રમાણેના પ્રમાણે. એના વિસ્તાર ક્યારેય અંતરાલમાં નહીં આવે, એ છગડીયા કૌંસમાં જ આવશે. જો પ્રદેશ છે એ એન અથવા તો ઝેડ હશે તો આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. તો આની રેન્જ શું થશે? તો કે રેન્જ ઓફ એફ બરાબર લખતા જવામાં આવ્યા છે એક એક દ્વિતીયાંશ એક તૃતીયાંશ એક ચતુર્થાંશ પછી ડોટ 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 કરી દેવાનું. આવા ઘટકો બધા મળશે આપણને. ઓકે, તો એકદમ સહેલું છે. આપણ પ્રદેશ આપણને આર નહીં આમાં કીધું ન હોય ત્યારે આપણે આર લેવાનો છે, પણ જો વિધેય વ્યાખ્યાયિત કરીને આપે તો આ પહેલો ગણ હોય આપણો પ્રદેશ ગણ થાય. જો પ્રદેશ જ આપી દીધો હોય તો એમાંથી જ અહીંયા આપણે x ની જગ્યાએ સંખ્યાઓ લઈ અને એનો વિસ્તાર શું થશે એ આપણે મેળવવાનો હોય. તો નોટ ડાઉન કરી લ્યો પછી આગળના કરીએ આપણે. આગળ એના પછીના દાખલામાં આગળ આપણે છઠ્ઠો દાખલો કર્યો તો એમાં પણ પ્રદેશ આપ્યો, તો આમાં પણ વિધેય h ફ્રોમ n ટુ r h ઓફ x બરાબર x માઇનસ મહત્તમ પૂર્ણાંક x એ ચોરસ કૌંસમાં x નો મતલબ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય આપ્યું છે આપણને. તો હવે અહીંયા પ્રદેશ તો નિશ્ચિત જ છે એટલે પ્રદેશ મેળવવાની જરૂર નથી, આપણે પ્રદેશ ઓલરેડી આપેલો જ છે આપણને. તો આ n માંથી આમાં કિંમતો તમે મૂકતા જાઓ, h ઓફ 1 મૂકશો તો આ શું થશે 1 માઇનસ મહત્તમ પૂર્ણાંક 1 બરાબર 1 માઇનસ. જો મહત્તમ પૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યાઓ જ હોય તો કોઈ ફેર નથી પડતો, પૂર્ણાંકના પૂર્ણાંક જ લેવાના હોય, પણ અપૂર્ણાંક સંખ્યાઓ હોય તો એનાથી નાના પૂર્ણાંકમાં એને આપણે ફેરવવાની હોય છે. દાખલા તરીકે 3.5 હોય તો 3.5નો મહત્તમ પૂર્ણાંક ભાગ એનાથી નાનો પૂર્ણાંક એટલે કે 3 આવે, પછી માઇનસ 4.2 હોય તો એનાથી નાનો પૂર્ણાંક એટલે માઇનસ 5 આવે એમાં. ઓકે, ઋણ હોય એમાં આંકડો મોટો દેખાય આપણને પણ મૂલ્ય એનું નાનું કહેવાય. ઓકે, તો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે કારણ કે n આપ્યો છે આપણને, એટલે 1 માઇનસ મહત્તમ પૂર્ણાંક x ને મહત્તમ પૂર્ણાંક x ની કિંમત 1 થાય એટલે આ 0 થશે, પછી 2 મૂકશું તો 2 માઇનસ મહત્તમ પૂર્ણાંક બરાબર 2 માઇનસ 2 એ 0 થશે, પછી h ઓફ 3 તો 3 માઇનસ મહત્તમ પૂર્ણાંક 3 બરાબર 3 માઇનસ 3 એ પણ 0 થશે. એનો મતલબ આ રીતે તમે આગળ કરતા જાઓ તો બધામાં તમને 0 જ મળવાના છે. ઓકે, તો આનો વિસ્તાર શું થયો મિત્રો? રેન્જ ઓફ h, h નો વિસ્તાર શું થયો? તો કે કાઈ નહીં એટલે કે ખાલી 0 જ થયો છે. કાઈ નહીં એટલે ખાલી ગણની વાત કરતો, પણ બીજી કોઈ સંખ્યા નથી મળતી એટલે ખાલી 0 જ મળે છે, દરેકમાં 0 જ મળે છે એટલે x માઇનસ મહત્તમ પૂર્ણાંક x નો વિસ્તાર છે એ શું થયો? 0 થયો. ખાલી મહત્તમ પૂર્ણાંક x આપ્યું હોય અને અહીંયા r થી r આપ્યું હોત તો મિત્રો, જો પ્રદેશ તમને r આપી દીધો હોય અને મહત્તમ પૂર્ણાંક x આપ્યું હોય તો આપણે એના વિસ્તારની ચર્ચા કરી કે મહત્તમ પૂર્ણાંક ભાગ છે તો આપણને પૂર્ણાંકમાં તો પૂર્ણાંક આપશે, પણ જ્યારે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ લેશું એમાંય પૂર્ણાંક જ આપશે. એનો મતલબ કે એનો મહત્તમ પૂર્ણાંક ભાગનો પ્રદેશ જ્યારે r હોય ત્યારે એનો વિસ્તાર હંમેશા z પૂર્ણાંક સંખ્યા ગણ આખો થશે. ઓકે, ચાલો હવે એના પછી આગળ જોઈ ગયા હતા એવો ફરી પાછું આપણી સામે સમય વિધેય આવ્યું છે x માઇનસ, પણ એવું અંશ છેદમાં સરખા નથી, અંશમાં છે x માઇનસ 2 અને છેદમાં છે 3 માઇનસ x. ચાલો તો હવે તમે મને કયો જોઈએ કે આમાં શું થવું જોઈએ, પ્રદેશ આનો શું થવું જોઈએ વિચારો જોઈએ. જો સમય વિધેય હોય એટલે આપણે ધ્યાન કોનું રાખવાનું? છેદનું જ ખાલી ધ્યાન રાખવાનું છે, અંશનું ધ્યાન રાખવાનું નથી આપણે. તો છેદ કઈ સંખ્યા માટે શૂન્ય થાય એ સંખ્યા આપણે r માંથી કાઢી નાખવાની. ઓકે, બાકી બધું લઈ શકીએ, આપણને કાંઈ એકેય સંખ્યા પ્રત્યે કોઈ પણ જાતનો ઓલું રહેશે નહીં રિસ્ટ્રિક્શન કે એ સંખ્યા ન લઈ શકીએ આપણે. તો છેદ છે એ x બરાબર જો 3 લઉં તો શૂન્ય થાય એટલે x બરાબર 3 ન લઈ શકું. ઓકે, x ઇઝ નોટ ઇક્વલ ટુ 3, તો આનો ડોમેઇન શું થયો? f ઓફ ડોમેઇન ઓફ f બરાબર r માઇનસ 3, ખાલી 3 ન લઈ શકું, બાકી ગમે એ સંખ્યા હું લઉં મને કોઈ વાંધો નથી. હવે આનો આપણે વિસ્તાર મેળવવો છે, તો વિસ્તાર મેળવવા માટે અને y લઈ લઈ, y બરાબર x માઇનસ 2 ના છેદમાં 3 માઇનસ x, આમાંથી x ને કરતા બનાવવાનો, x ને કરતા બનાવવા માટે આ છેદનું પદ છે એ આખું સામે ગુણી દઉં તો આ શું થશે? તો કે 3y માઇનસ xy બરાબર x માઇનસ 2, આ x y ને સામે લઈ જાઓ ઓલા બે ને પણ આ બાજુ લઈ આવું તો આ થયું 3y પ્લસ 2 બરાબર xy પ્લસ x, તો 3y પ્લસ 2 બરાબર x સામાન્ય કાઢીશ એટલે y પ્લસ 1,
હવે x ને કરતા બનાવીશ તો x બરાબર શું આવશે તો કે આ 3y + 2 છે આ એના ગુણાકારમાં છે તો ગુણાકારમાં સામેની બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જશે એટલે છેદમાં y + 1 ફરી પાછું સમય વિધેય જેવું x ને કરતા બનાવ્યા પછી હવે x છે એ અવ્યાખ્યાયિત ન થવો જોઈએ આમાં ઓકે એટલે કે y ની કઈ કિંમત હું ન લઈ શકું તો કે y ની કિંમત છે e છેદ શૂન્ય થાય y ની કઈ કિંમત માટે શૂન્ય થાય તો કે y બરાબર જો -1 y + 1 છે તો અહીં હોય એનાથી વિરુદ્ધ લેવાની એટલે કે y + 1 છે તો આ શૂન્ય કરવા માટે y ની જગ્યાએ -1 લઉં તો -1 + 1 0 થઈ જાય એટલે હું અહીંયા y is not equal to -1 y બરાબર -1 ન થઈ શકે બાકી બધું ચાલે ઓકે કારણ કે -1 માટે કિંમત છે એ આપણને નહીં મળી શકે એટલે y is not equal to -1 તો આની રેન્જ શું થઈ તો કે રેન્જ ઓફ f બરાબર થોડાક આપણે વર્ગવાળામાં જઈએ છીએ આપણે ઓકે ધીમે ધીમે આપણે છે એ અઘરા તરફ જશું ઓકે તો વ્યવસ્થિત તમે સમજશો એની પાછળનો ડેપ્થ શું છે એ પકડશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને એકદમ સહેલું લાગશે તમને એમ થશે કે ના ના નવા નવા દાખલા જોઉં હજી નવા નવા દાખલા ગણું ઓકે એટલે આની અંદર ખૂબ જ મજાનું હોય છે પણ વિસ્તાર અને પ્રદેશ મેળવવાનું મિત્રો તમને એક વખત આવડી ગયું ને એટલે બહુ મજાનું છે મિત્રો ચાલો એફ ઓફ એક્સ બરાબર 1/(1 - x²) છે ને સમય વિધેય આને સમય વિધેય કહી શકો હવે અંશ 1 છે છેદ છે એ 1 - x² છે તો છેદ છે એ શૂન્ય ન લઈ શકાય એ આપણને ખબર છે એટલે આપણે અહીંયા લઈ કે ભાઈ 1 - x² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હવે x² ઓલી બાજુ લઈ જાય તો x² ઇઝ નોટ ઇક્વલ ટુ 1 ઓકે બોલવાનું આપણે આમ કે x² ઓલી બાજુ ગયા એટલે +x² થાય પછી ભલે લખીએ આ બાજુ ઓકે બોલીએ ત્યારે લખવાનું કે ઓલી બાજુ ગયા એટલે પ્લસ પછી કદાચ અનનોમ સમજતા કે આ -x² તો સાહેબ તો ઓલી બાજુ તો લઈ ગયા x² તો અહીં જ રેખા છે ઓકે લખવાનું આ રીતે બોલવાનું આપણે આ રીતે -x² ઓલી ગયા તો પ્લસ પછી ભલે ના બાજુ લખીએ એટલે x² એટલે એ આમ લખો તો આમ થાય પછી કે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ x² 1 ઇઝ નોટ ઇક્વલ ટુ x² કે x² ઇઝ નોટ ઇક્વલ ટુ 1 કયો બે સરખું જ કહેવાય ઓકે એટલે ઓલી બાજુ લખો કા બાજુ લખો કાઈ ફેર પડતો નથી ઓકે ચાલો હવે અહીંયા બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો તો x ઇઝ નોટ ઇક્વલ ટુ +(-1) જો ડાબી બાજુ એ છે એ વર્ગ x નો છે અજ્ઞાત નો વર્ગ છે તો અજ્ઞાત નું વર્ગમૂળ કાઢો ત્યારે હંમેશા 1 નું વર્ગમૂળ 1 એમ નથી કરતા આનું તો જે નીકળતો એ કાઢવાનો પણ x છે એટલે વર્ગ +(-) અહીંયા જ આવે ઓકે પણ અહીંયા રાખો કે અહીંયા રાખો બે વસ્તુ એક જ છે ઓકે અસંતા હોય ત્યારે ધ્યાન રાખવાનું ત્યારે સામે ન આપી શકો નોટ ઇક્વલ ટુ કે ઇક્વલ ટુ આવતા હોય તો તમે અહીંયા +(-) રાખો કે સામે આપી દો બે સરખું જ છે એટલે સામે આપી x બરાબર આપણે +(-1) નથી લઈ શકીએ એમ એનો મતલબ કે આ આપણને જે મળ્યું છે એ આપણો પ્રદેશ થઈ ગયો તેથી ડોમેન ઓફ f બરાબર r - +(-1) લખો કે છૂટા છૂટા લખો -1, +1 લખશો તો આવશે +(-1) ભેગા લખો તો આવે તો આ આપણો પ્રદેશ થઈ ગયો કે છેદ બરાબર શૂન્ય ન લઈ શકીએ એના આધારે x બરાબર શું ન લઈ શકાય આપણે નક્કી કરી લીધું આ નક્કી થઈ ગયું એના ઉપરથી આપણો પ્રદેશ નક્કી થઈ ગયો હવે વિસ્તારની વાત આવી તો વિસ્તાર નક્કી કરવા માટે આપણે આગળ વધીએ તો હવે f(x) છે એનો y કહી દઉં તો y બરાબર 1/(1 - x²) હવે આમાંથી x ને કરતા બનાવવો છે તો છેદ અહીંયા ગુણી દઉં અને y સામે જવા દેશે એટલે 1 - x² બરાબર 1/(y) એટલે કે આ અહીંયા આવી ગયા અને y છે એ છેદમાં આવી ગયા હવે x² ઓલી બાજુ અને 1 - y² આ બાજુ એટલે 1 - 1/(y) બરાબર x² આ 1/y આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા x² પ્લસ હતા એ ઓલી બાજુ ગયા એટલે માઇનસ હતા એટલે ઓલી બાજુ ગયા તો પ્લસ થયા તો હવે બે બાજુ વર્ગમૂળ કાઢો તો અથવા તો x² બરાબર આનો લસા લઈ લ્યો તો શું થશે તો કે y - 1/y તો x બરાબર +(-√y - 1/y) હવે અહીંયા આપણી સામે જે પદ આવ્યું છે એ સમય વિધેય આવ્યું છે y માં
तो y માં સમય વિધેય આવે ત્યારે છેદ શૂન્ય થાય લઈ ન શકીએ તો છેદમાં ખાલી y જ છે તો y = 0 લઈ શકાય નહીં એટલે અહીં આપણે લખી દઈએ કે ભાઈ આ રિસ્ટ્રિક્શન રહેશે આપણને કે y is not equal to 0 y 0 નહીં થઈ શકે ઓકે હવે આ પદ વર્ગમૂળની અંદરનું છે ઈ પદ વિશે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળની અંદરનું કોઈ પણ પદ હોય ઈ હંમેશા કેવું હોય તો કે greater than or equal to 0 અહીં આપણે વર્ગમૂળનો નિયમ લાગુ પાડવાનો છે તો અહીં બાજુમાં લખું છું વર્ગમૂળનો નિયમ આના ઉપર તો વર્ગમૂળની અંદરનું પદ તેથી y minus 1 upon y is greater than or equal to 0 y minus 1 upon y is greater than or equal to 0 આવી ગયું તો હવે આનો આપણે વિસ્તાર નક્કી કરવો છે તો શું થાવું જોઈએ મિત્રો અહીંથી સીધો y ને સામે ગુણી દેવાય નહીં કારણ કે y છે ઈ શૂન્ય નથી ઈ ઋણ હોઈ શકે કદાચ સમજાઈ ગયું તો એમ સીધો સામે ન ગુણી શકાય ધન હોય કે ઋણ છે ઈ આપણે જાણતા ન હોય ત્યારે અસમતા આવતી હોય તો સામે ન ગુણાકાર કરી શકીએ મિત્રો કારણ કે અસમતા બદલવી કે નથી બદલાતી આપણને કેમ ખબર પડે ધન હોય તો બરોબર છે કા સ્પેસિફાઈ હોવું જોઈએ કે ભાઈ y છે ઈ ધન છે તો તમે સામે ગુણી દો તો વાંધો નહીં અથવા તો y છે ઈ ઋણ છે તો અસમતા બદલી નાખો અને સામે ગુણી દો પણ ખબર જ નથી કે ઈ ધન છે કે ઋણ છે ઇક્વલ ટુ 0 માં આપણે વાત કરી કે આને આપણે સામે ન લઈ જઈ શકીએ ઓકે એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું આને આપણે સામે ન લઈ જઈ શકીએ કારણ કે y છે ઈ ધન છે કે ઋણ છે એ આપણે જાણતા નથી ગમે તે હોઈ શકે ઓકે તો હવે આના માટે આપણે વેવી કર્વ મેથડનો યુઝ કરવો પડશે ઓકે આનો વિસ્તાર નક્કી કરવા માટે તો આપણે વેવી કર્વ મેથડ પ્રમાણે સંખ્યા રેખા દોરીએ સંખ્યા રેખા ઉપર છેદ અને અંશમાં જે બે પદ છે એના બીજ શું થાય તો કે છેદનું 0 થાય અને અંશનું થાય 1 એટલે 0 અને 1 ઓકે 0 અને 1 હવે છેદમાં y છે એટલે y બરાબર તો આપણે 0 ન લઈ શકીએ એટલે 0 આગળ આપણે હોલ કરી દઈએ 0 ન લઈ શકીએ હવે આપણે શું કરવાનું છે y પહેલા જ રહેવા જોઈએ ઓકે 1 માઈનસ y હોય તો પાછા માઈનસ y કોમન કાઢીને y વાળા પદ કે આમાં x વાળા નથી આમાં y વાળા છે તો y વાળા પદ આગળ કરી દેવાના આગળ જ છે ઓલરેડી તો હવે તમે આની અંદર y માઈનસ 1 upon y greater than or equal to 0 આ બાજુથી નિશાની મૂકીએ તો આ પ્લસ આ માઈનસ અને આ પ્લસ થાય ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ તરફ નિશાની મૂકતા આવવાની અલ્ટરનેટ પહેલા પ્લસ પછી માઈનસ પછી પ્લસ પછી માઈનસ એ રીતે જેટલા આપણી પાસે ગાડા હોય આપણી પાસે અહીં 3 ભાગ પડ્યા હતા આ 0 અને 1 બે બીજ મૂક્યા પછી 1 2 અને 3 અહીંયા પ્લસ અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ હોય આપણે જોઈએ છીએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે ધન જોઈએ છીએ તો ધન ક્યાં આવે છે તો કે અહીંયા અને અહીંયા આ ઇન્ફાઇનાઇટ અને આ માઇનસ ઇન્ફાઇનાઇટ તો y નું મૂલ્ય કેવું થયું તો કે y ઇઝ બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી આટલો ભાગ થયો અને 1 થી ઇન્ફાઇનાઇટ હવે આમાં 0 નથી લેવાના એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 વિવૃત અંતરાલ રાખવાના અને પછી વાર વચ્ચેનો ભાગ બીજો ભાગ આપણે લેવો હોય ત્યારે યોગગણ કરવાનો યોગ એક આગળ એક લેવાના છે આપણે ઓકે એકમાં કોઈ વાંધો નથી આપણને એટલે 1 થી લઈ અને ઇન્ફાઇનાઇટ કે આ આપણો વિસ્તાર થયો એટલે રેન્જ ઓફ f બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 યોગ 1 ટુ ઇન્ફાઇનાઇટ આ આપણો વિસ્તાર થયો ઓકે વ્યવસ્થિત મિત્રો સમજજો એકદમ સહેલું છે જ્યારે આવું પદ સમય સંખ્યા વાળું પદ આપણી સામે આવશે અને ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 જે હશે ત્યારે તમારે વેવી કર્વ મેથડનો ઉપયોગ કરવો પડશે અને એના આધારે તમારે એનો વિસ્તાર શું આવશે એ નક્કી કરવાનું રહેશે તો આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે હવે એના પછીનો દાખલો છે f(x) x² - 1 ના છેદમાં x - 1 હવે અહીંયા પણ મિત્રો આપણને ખબર છે કે જો આના અવયવો પાડી નાખીએ x² - 1 ના x - 1 અને x+1 પડી જ જવાના છે પણ વિસ્તાર નક્કી કરતી વખતે આપણે ઉપયોગમાં લેવાનું છે અત્યારે તો આપણને આપેલા વિધેયમાં x - 1 છેદમાં છે તો x = 1 ન લઈ શકીએ આપણે ઓકે આપણને જે સ્થિતિમાં વિધેય આપ્યું હોય એ સ્થિતિ માટે x = 1 છેદ શૂન્ય થાય એવું પદ ન લઈ શકાય એટલે x = 1 ન લઈ શકીએ x = 1 ન લઈ શકો તો એનો ડોમેન આપણને મળી જાય કે ડોમેન ઓફ f = r - 1 x સિવાયની કોઈ પણ સંખ્યા આપણે લઈ શકશો એના ડોમેનમાં ઓકે હવે વિસ્તાર માટે વાત કરીએ તો વિસ્તાર એટલે આપણો y તો y x² - 1 ના છેદમાં x - 1 હવે અવયવો પાડી નાખું છું આના અવયવો પાડશું એટલે શું થશે તો કે x+1 અને x - 1 ના છેદમાં x - 1 તો આ x - 1 x - 1 તો ઉડી જશે તો y = આપણને શું મળ્યું તો કે x+1 મળ્યું રેડી તો હવે અહીં આપણી પાસે છે આનો ઉપયોગ તમે કરી શકો આ જે આપણને આપ્યું છે હવે x is not equal to 1 હોય તો શું થાય
x बराबर 1 नो લઈ શકીએ તો અહીંયા y y કરવા માટે શું કરવું પડે એ y બરાબર શું છે તો કે x + 1 છે એટલે બે બાજુ 1 ઉમેરો તો x + 1 is not equal to 1 + 1 એટલે આ થયું x + 1 is not equal to 2 અને x + 1 એટલે કોણ તો કે y એટલે આપણને આ મળ્યો y is not equal to 2 y બરાબર 2 ન મળે બાકી બધી કિંમત આપણને મળી છે ઓકે કારણ કે x બરાબર 1 નો લઈ શકીએ तो एक वत्ता एक एक जो लई सकी है तो एक वत्ता एक बे थाई ना पण एक लयज न सकी आपणे एक छे यानी अंदर प्रदेश मा छे ज नहीं एक आवेज नहीं आया तो एक वत्ता एक बे ही नो ज आवे आपणे समझाण तो आया आनो विस्तार शू थयो तेथी रेंज ऑफ f बराबर 2 सिवाय ना એટલે r - 2 આ રીતે આપણે નક્કી કરવાનું એટલે નોટ ઇક્વલ ટુ માં આપણે લઈએ એના આધારે પણ આય તમે ઈ પદ લઈ અને પછી y ના સ્વરૂપમાં જે મળ્યું હોય એ પ્રમાણે બનાવી અને y બરાબર શું ન આવી શકે એ પણ કરી શકો તમે આ રીતે પણ ઓકે તો મે નોટ ડાઉન કરી લ્યો પછી ના દાખલા કરીએ આપણે એના જેવો જગ્યાનો f(x) x² / 1 x² છે તો આપણને છેદ શૂન્ય થાય એવી એક એક કિંમત મળી શકે જો અહીં સરવાળો છે બાદબાકી હોય તો છેદ શૂન્ય થઈ શકે પણ 1 + x² x² તો હંમેશા ધન કિંમત જ આપે આય ગમે x મૂકું આય ધન મૂકું કે ઋણ મૂકું તો greater than or equal to 0 + 1 એટલે આ કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે છેદ એનો શૂન્ય થઈ શકે એમ છે નહીં એટલે આપણે અહીંયા કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નહીં નડે એટલે પ્રત્યેક x belongs to r માટે 1 + x² is not equal to 0 થાય 1 + x² નું મૂલ્ય ગમે એ વાસ્તવિક x બરાબર ગમે તે વાસ્તવિક સંખ્યા લ્યો તો પણ 1 + x² નું મૂલ્ય શૂન્ય થાય નહીં તો જો છેદ શૂન્ય ન થતો હોય x ની કોઈ પણ કિંમત માટે તો આને કોઈ રિસ્ટ્રિક્શન ન નડે એનો મતલબ કે એનો પ્રદેશ છે એ આખો R થઈ ગયો ઓકે એટલે ડોમેન ઓફ f = r હવે વિસ્તાર ની વારી આવે તો વિસ્તાર મેળવવા માટે f(x) ની જગ્યાએ y મૂકી દો x² / 1 + x² तो હવે છેદ છે એ સામે ગુણી દેય તો આ y * 1 એટલે y પછી y * x² એટલે y x² = x² હવે આપણામાંથી x ને કરતા બનાવ એટલે x વાળું પદ સામે લઈ જાવ તો y = x² - y x² તો y = બેમાંથી x² સામાન્ય કાઢો એટલે 1 - y જો અહીંથી x² કોમન નીકળી જાય તો એના ગુણકમાં કાઈ ન હોય તો 1 હોય જ એટલે સામાન્ય આખું પદ નીકળી જાય ત્યારે અહીંયા 1 જ વધે હંમેશા 0 ન વધે 1 જ વધે હંમેશા એટલે અહીં x² કોમન કાઢ્યા પછી અહીંયા 1 વધશે માઈનસ અહીંયા y વધ્યા તો x² ને કરતા બનાવું તો y ના છેદમાં 1 માઈનસ y તો x બરાબર + or માઈનસ √ y / 1 માઈનસ y તો અહીંયા પણ છેદ આવે છે એટલે આપણે હવે આગળ અંશ છેદ વાળું પદ છે તો વર્ગમૂળની અંદર છે એટલે વર્ગમૂળની અંદર હોય તો એ greater than or equal to 0 લઈ શકીએ આપણે હવે y / 1 - y is greater than or equal to 0 અને y = 1 નો લઈ શકું y is not equal to 1 કારણ કે છેદ શૂન્ય ન થાવો જોઈએ એટલે y is not equal to 1 આપણે લીધું છે ઓકે હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે y વાળું પદ આગળ કરવું પડશે આગળ કરવા માટે મારે માઈનસ કોમન લેવા પડશે છેદમાંથી એટલે માઈનસ y - 1 greater than or equal to 0 હવે આ માઈનસ ને અહીંથી દૂર કરવા બે બાજુ માઈનસ વડે ગુણવા પડશે બે બાજુ માઈનસ વડે ગુણીશ એટલે શું થશે અસમતા ચેન થશે તો y / y - 1 is less than or equal to 0 - 1 વડે ગુણતા ઓકે માઈનસ 1 વડે ગુણ્યા અસમતા બદલાઈ ગઈ છે હવે ફરી પાછું મેં આપણે આગળ કર્યું તો એ જ પ્રમાણે અંશ છેદ આવે અને અસમતામાં હોય તો આપણે વ્યવિકલનનો ઉપયોગ કરવાનો એટલે y / y - 1 તો એને આપણે સંખ્યા રેખા ઉપર મૂકીએ આ ઇન્ફાઇનાઇટ - ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ આનું બીજ 0 અને આનું બીજ 1 એટલે 0 અને 1 હવે 1 લઈ શકીએ એમ નથી એટલે 1 આગળ હોલ 0 લઈ શકીએ ચાલો તો હવે આમાંથી આપણે મૂકતા જઈએ y આગળ કરી દીધો છે આપણે પ્લસ માઈનસ પ્લસ આપણે કેવું જોઈએ છે તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો કે અહીંયા છે એનો મતલબ 0 થી 1 સુધીનો ભાગ મળ્યો તો y is belongs to શું થયું તો કે સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1 0 થી 1 સંવૃત વિવૃત તો આની રેન્જ શું મળી તો કે રેન્જ ઓફ f બરાબર સંવૃત વિવૃત 0 થી 1
તો એકદમ સહેલું છે મિત્રો, આ રીતે તમે કેલ્ક્યુલેટ કરશો એટલે બધું સમજાઈ જાય એવું છે. આની અંદર કાંઈ અઘરું છે નહીં, એટલે આખો દાખલો છે એ વ્યવસ્થિત તમારા હાથથી ફરી પાછો કેલ્ક્યુલેટ કરશો એટલે તમને વ્યવસ્થિત બધું સમજાઈ જશે. અને પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કરશો તો જ બધું કામનું છે, નહીં તો કાંઈ કામનું છે નહીં. તો મિત્રો આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાતા હશે. હવે વિસ્તાર અને પ્રદેશ કેમ મેળવવાના થોડી થોડી મગજમાં છે એ વધારે સમજ ક્રિએટ થઈ હશે. તો પ્રેક્ટિસ કરજો મિત્રો, આવતા પીરિયડની અંદર ફરી પાછા હજુ થોડાક એમસીક્યુ હજી આપણે કરવા છે આને રિલેટેડ, એટલે તમારો બેઝ છે એ એકદમ મજબૂત થઈ જાય. આવજો મિત્રો, ગુડ બાય.